ચાલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 4 એમની આપણે શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 3 સમતલમાં ગતિ, એનો આપણે સંપૂર્ણ અભ્યાસ કરી દીધો છે. હવે આપણે જે ચેપ્ટરનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એ ચેપ્ટર ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે દોસ્તો. હું એમ કહી શકું કે ફિઝિક્સ એને તમારે સમજવું છે, તો ફિઝિક્સ એને સમજવા માટે તમારે આ ચેપ્ટર નંબર 4 જે છે એને સમજવું ખૂબ જ જરૂરી છે. કારણ કે ચેપ્ટર નંબર 4 જે છે ને એના ઉપર જ આપણો સંપૂર્ણપણે ભાર રહેલો છે. આખું ચેપ્ટર એટલે કે આપણું જે ફિઝિક્સ છે ને એ સંપૂર્ણપણે સદિશ અને અદિશ ઉપર આધારિત છે. અત્યાર સુધી આપણે બે ચેપ્ટરની ચર્ચા કરી, એની અંદર આપણને કોઈ પણ જગ્યા ઉપર સદિશ કે અદિશ રાશિની જરૂરિયાત પડી નથી. પણ હવેની જે આપણી ચર્ચા થઈ રહી છે એ ચર્ચા આપણી સદિશ રાશિઓ શું છે એ સમગ્ર ચર્ચાઓ આપણે આ ચેપ્ટરની અંદર કરવાના છીએ. સદિશ અને અદિશ વિશે આપણે આની અંદર અભ્યાસ કરવો છે. આવો ચેપ્ટરનો અભ્યાસ કરીએ. ચેપ્ટર નંબર 4 છે આપણું સમતલમાં ગતિ. ચાલો એમની અંદર પહેલી વસ્તુ એ છે આપણી પાસે કે ભાઈ સદિશ છે તો સદિશ એની જરૂરિયાત આપણને ક્યારે પડે. એવી તો કઈ વસ્તુ ઊભી થઈ કે આપણને સદિશની જરૂર પડી, શા માટે આપણને સદિશની જરૂર પડે છે? તો જનરલી આપણે સમજો કે એક સિમ્પલ ઉદાહરણ લઈએ. દાખલા તરીકે હું તમને એમ કહું કે આ એક રસ્તો છે, આ રસ્તા ઉપર અહીંયા કોઈ એક વ્યક્તિ ગતિ કરી રહ્યો છે. હવે એ વ્યક્તિ કઈ દિશામાં જાય છે? આ દિશામાં જાય છે, આ દિશામાં જાય છે, ઉપર તરફ જાય છે, આ રીતે આગળ તરફ, આ તરફ વધે છે. કઈ દિશા તરફ જઈ રહ્યો, કઈ તરફ જઈ રહ્યો છે એ વસ્તુ આપણે જાણવી હોય તો એના માટે સદિશની આપણને જરૂર પડશે. તમને હું ખાલી એટલું કહી દઉં કે આ ધારો કે હું અહીંથી ઘરેથી નીકળ્યો છું અને ઘરેથી નીકળી અને હું 5 કિલોમીટર દૂર ગયો છું, પણ કઈ તરફ 5 કિલોમીટર દૂર? કોઈ ચોક્કસ મારે એરિયો અથવા લોકેશન તો આપવું જ પડશે ને કે ભાઈ મારા ઘરથી હું આ તરફ 5 કિલોમીટર દૂર ગયો છું, મારા ઘરથી હું આ તરફ 5 કિલોમીટર દૂર ગયો છું. એમ કોઈ એક ચોક્કસ આપણે એને ડિફાઈન કરવું પડશે કે ભાઈ આ તરફની દિશામાં અથવા આ જગ્યા તરફ હું ગતિ કરી રહ્યો છું. નહીતર તો શું થશે, તમે મને શોધવા માટે નીકળશો તો તમે ઘણા બધા રસ્તા હશે, તમને કેમ ખબર પડશે કે હું મારા ઘરથી 5 કિલોમીટર કઈ તરફ છું? ખ્યાલ આવે છે? 5 કિલોમીટર આ બાજુ પણ હોઈ શકે, આ બાજુ હોઈ શકે, વચ્ચે પણ હોઈ શકે, આ દિશામાં પણ હોઈ શકે. અલગ અલગ ઘણી બધી જગ્યાઓ છે કે જેની અંદર આપણે વિચારી શકીએ આ તરફ એ હોઈ શકે. પણ જો મારે સરળતાથી મારું કામ કરવું હોય ને તો એના માટે મારે કોઈ ચોક્કસ દિશા એને દર્શાવવી જ પડે. આ ચોક્કસ દિશાને જો હું દર્શાવી દઈશ ને તો મારું કામ ખૂબ જ સરળ થઈ જશે દોસ્તો. એટલા માટે આપણને જરૂરિયાત છે સદિશની. તો પહેલી વાત છે આપણી પાસે કે સદિશ એની જરૂરિયાત આપણને ક્યારે પડે છે. ચલો સુરેખ પથ ઉપર પદાર્થ એની ગતિ દરમિયાન માત્ર 2 જ દિશાઓ એની શક્યતા છે, અને એ 2 દિશાઓ જે છે ને એના માટે આપણે સ્થાન, સ્થાનાંતર, વેગ, પ્રવેગ એ બધી જ ભૌતિક રાશિઓ જે છે એને આપણે યા તો ધન અને ઋણ ચિહ્ન એનો ઉપયોગ કરીએ તો આપણે જાણી શકીએ. કારણ કે તમે મેથ્સની અંદર એવું શીખીને આવ્યા છો, સમજો કે આ એક સંખ્યા રેખા છે, સંખ્યા રેખાની અંદર અહીંયા તમારું ઉગમ બિંદુ ગણીએ આપણે, બરાબર, ઊભી પણ વાય અક્ષ લઈ લઈએ આપણે, તો એક્સ અક્ષ અને વાય અક્ષને તમે ધ્યાનમાં લઈને ચાલો તો તમે એમ કહી શકો આ બાજુ તરફ જાઓ છો તો વેલ્યુ કેવી આવશે? ધન. આ બાજુ તરફ આવશો તો વેલ્યુ કેવી આવશે? તમારી ઋણ. ઉપર તરફ જશો તો વેલ્યુ ધન આવશે, નીચે તરફ આવશો તો વેલ્યુ કેવી આવશે? ઋણ આવશે. એટલે કોઈ વ્યક્તિ એમ કહી શકે હું ધન દિશા તરફ જઈ રહ્યો છું, કોઈ વ્યક્તિ એમ કહી શકે હું ઋણ દિશા તરફ. સર તમે તો અહીંયા 4 બાજુ બતાવી છે દોસ્તો, એ ઉપર તરફ અને નીચે તરફ, આ ઊભી એટલે કે આપણી જે શિરોલંબ અક્ષ કહે ને એ છે, સમાંતર નહીં. કોઈ પણ સપાટી, આ સપાટી છે તો આને સમાંતર આ રીતે નથી, આમ છે. તો તમે ઉપર તરફ તો ગતિ કરવાના જ નથી. આ ગતિ કરશો, કદાચ તમે સ્પેસ શટલમાં એમાં બેસીને આમ જોવાનો પ્રયત્ન કરો તો આપણે એમ કહી શકીએ. બાકી જનરલી સુરેખ પથ હોય તો સુરેખ પથ એના ઉપર જ્યારે પણ ગતિ થતી હોય ને ત્યારે આ 2 શક્યતા મહત્વની છે, ધન અને ઋણ, બરાબર. પણ માની લો કે આપણે એમ કે દ્વિપરિમાણ અને ત્રિપરિમાણ જે છે, દ્વિપરિમાણ અને ત્રિપરિમાણ, હવે વાત આવી ઉપર તરફ જવાની, હવે વાત આવી નીચે તરફ જવાની, હવે વાત આવી આમ ક્રોસ જવાની, ગમે તે દિશામાં તમે જાઓ છો
एक ज परिमाण से तो आपणे बे पोजिशन थाय का तो आदिशा तरफ एटले के धन तरफ गयो हशे का ऋण तरफ गयो हशे पण द्विपरिमाण अथवा त्रिपरिमाण होय तो दोस्तों तो एना माटे तमारे जरूर पड़शे कम्पलसरी आ सदिशनी तमने जरूर पड़े छे। एटले बहु खूब ज सिम्पल वस्तु छे के एक परिमाण में गति करता हो तो मैं तमने आगळ कीधु ए मुजब एक ज रस्तो छे तो या तो तमे रस्ता उपर आगळ तरफ आम जई शको ने रस्ता पर आगळ पाछळ तरफ आ बाजू जई शको पण एक करता वधारे होय तो शुं तो त्यारे तमारे कोनी जरूर पड़शे सदिशनी जरूर पड़शे बराबर। चलो एक परिमाण द्विपरिमाण अने त्रिपरिमाण में थती गति एना उदाहरण आपणे आगळ चर्चाओ करी छे छतां पण फरी पाछो आपणे विचारीए छीए। एक परिमाण में थती गति एटले आपणे कही छे के भाई सुरेख पाटा पर ट्रेन नी जे गति छे एक ज परिमाण में थाय। તમે ક્યારે એવું જોયું છે સમજો કે આ ટ્રેન છે આ ટ્રેનનો રેલવે ટ્રેક ગણ લઈએ આપણે આ રેલવે ટ્રેક એના ઉપર ટ્રેન ચાલી રહી છે તો ટ્રેન આ દિશામાં જતી હોય તો અચાનક ચાલુ માંથી આમ 90 ડિગ્રીનો ટર્ન લઈ શકે નહીં લઈ શકે હા ટ્રેનને ટર્ન લેવો છે તો એ આગળ જઈને આમ વળાંક વધારે મોટો વળાંક આપેલો હશે આ તો મેં ઓછો દોર્યો છે હજુ આના કરતા મોટો વળાંક હશે ખ્યાલ આવે છે પણ તો પણ વળાંક લઈને જશે તો એક જ દિશામાં એટલે એ સુરેખ પથ પર એટલે એક પરિમાણમાં થતી ગતિ છે। કેરમ બોર્ડ એના ઉપર સરકતી જે કુકરીઓ છે તમે કેરમ બોર્ડ સરળતાથી જોયેલું જ છે બરાબર આ રીતના કેરમ બોર્ડ છે અહીંયા તમારી પાસે આ રીતના ખડ્ડાઓ છે ખડ્ડાઓ બરાબર કે જેમની અંદર અહીંથી તમે કુકરી હે સ્ટ્રાઈકરની મદદથી કોઈ વચ્ચે રાઉન્ડમાં રહેલી કુકરીને તમે ફટકારો છો કોઈ એક તરફના ખડ્ડામાં બહાર કાઢો છો તમે જવા દો છો સ્ટ્રાઈકરને સીધું કુકરી જાય છે ક્રોસ બંનેને સમન્વય કરી દે તો કેટલા પરિમાણમાં ગતિ દ્વિપરિમાણમાં ગતિ થાય એવી જ એક ચર્ચા કરી શકીએ આપણે ત્રિપરિમાણમાં બરાબર ત્રિપરિમાણમાં થતી ગતિ બહુ સિમ્પલ વસ્તુ ત્રિપરિમાણમાં થતી ગતિ એટલે દોસ્તો એમ કહી શકે દારૂડિયો હા કોની વાત છે અહીંયા દારૂડિયાની ચર્ચા છે તો ત્રિપરિમાણની અંદર ગતિ કરતી જે વસ્તુ છે બરાબર એની અંદર આપણે વાત કરી દારૂડિયો દારૂડિયો જે છે એ દારૂડિયો આપણને ખબર કે ભાઈ એક વખત પોટલી પી ગયો છે બરાબર પેક મારી દીધો છે પછી એ આ સીધો રસ્તો હોય તો પણ એના માટે આ સીધો રસ્તો એ આમ જતો હશે આમ જતો હશે આમ જતો હશે આમ જતો હશે ગમે તે આમથી આમ આમથી આમ આમથી કર્યા કરતો હશે બરાબર એટલે એના માટે જે ગતિ થાય એ કેટલા પરિમાણ છે ત્રિપરિમાણ છે અથવા પતંગીઓ જે છે જીવજંતુઓ છે એ જે ગતિ કરે છે એ કેટલા પરિમાણમાં છે ત્રિપરિમાણમાં ગતિ થાય છે। ચાલો હવે તો સદિશ અને અદિશ પહેલા તો આ બે વસ્તુને આપણે સમજવી પડશે કે ભાઈ સદિશ ભૌતિક રાશિ કોને કહેશો અને અદિશ ભૌતિક રાશિ તમે કોને કહેશો કારણ કે આના ઉપર જ આપણા ચેપ્ટરનો પૂરેપૂરો ભાર રહેલો છે। મેં તમને શરૂઆતમાં જ વાત કરી કે સદિશ વિશે અને અદિશ વિશે આપણે જાણીશું તો જ આપણને ફિઝિક્સમાં આઈડિયા આવશે ઓકે। ચલો પહેલા તો અદિશ ભૌતિક રાશિ કોને કહેવાય જે આપણે બે ચેપ્ટર આગળ ભણી ગયા છીએ એ સંપૂર્ણ અદિશ ઉપર ચર્ચા હતી। તો અદિશ ભૌતિક રાશિ એટલે શું તો કે જે ભૌતિક રાશિનું વર્ણન કરવું છે તો એના માટે માત્ર ને માત્ર તમારે મૂલ્યની જરૂર પડે કોની જરૂર પડે માત્ર ને માત્ર મૂલ્યની જરૂર પડે દિશાની તમને કોઈ જરૂર છે નહીં। તમે એવું નહીં કહી શકો આ દિશામાં જાય છે ગમે તે બરાબર ડાયરેક્ટ તમે લખી દો કે ભાઈ ગતિ કરે છે બરાબર નો ડાઉટ ગતિ કરે છે કઈ દિશામાં છે કે શું છે એની સાથે મતલબ છે નહીં। તો એવી જે ભૌતિક રાશિ છે એને કહેવાય આપણે અદિશ ભૌતિક રાશિ। કઈ કઈ દળ અંતર સમય ઘનતા તાપમાન દબાણ ઝડપ કાર્ય અને ઘણી બધી રાશિ ઘણી બધી એવી રાશિઓ છે કે જે અદિશ છે જેને દર્શાવવા માટે તમારે દિશાની કોઈ જરૂર છે નહીં। પણ સદિશ એટલે શું તો કે સદિશ એટલે એવું કહી શકાય કે એને દર્શાવી છે તમારે તો એના માટે માન એટલે કે મૂલ્યની તો જરૂર છે પણ એની સાથે સાથે દિશાની પણ જરૂર પડતી હોય તો એવી ભૌતિક રાશિ જે છે ને એને કહેશું આપણે સદિશ ભૌતિક રાશિ। અદિશમાં ફક્ત કોની જરૂર છે માન એટલે કે મૂલ્યની અને સદિશમાં કોની જરૂર પડશે તમને મૂલ્યની તો જરૂર પડશે જોડે જોડે કોની જરૂર પડે દિશાની પણ હમણાં હું તમને વાત કરું છું કઈ રીતે તો એના માટે એક સ્થાન છે દોસ્તો આ જે સ્થાન છે ને એ સ્થાન આપણે એમ કહી શકીએ અદિશ રાશિ છે અહીંયા કેન્સલ કરી દઉં છું સ્થાનાંતર સદિશ વેગ સદિશ પ્રવેગ સદિશ બળ સદિશ આ બધા માટે તમારે દિશાની જરૂર પડે। દાખલા તરીકે હું તમને એમ કહું કોઈ પદાર્થ છે એ પદાર્થ એ 5 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે
જો 5 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે, હવે 5 છે એનું મૂલ્ય કહેવાય, એની આગળ પ્લસ માઇનસ અત્યારે કાંઈ નથી, એટલે આપણે ધન લીધું પ્લસ, 5 એ એનું મૂલ્ય છે. પણ જો આગળ મેં માઇનસ બતાવ્યું હોત તો, જો આગળ તમે માઇનસ બતાવો તો એની ઋણ દિશા બતાવશે, આ યાદ રાખજો, એ શું બતાવશે, એની ઋણ દિશા બતાવશે, કે ઋણ દિશાની અંદર, વિરુદ્ધ દિશાની અંદર એ 5 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. એટલે દિશા તમને ક્યાંથી મળશે, આગળથી, પ્લસ અને માઇનસ આપેલું હોય એ દિશા હોય, પાછળ સંખ્યા લખી હશે એ તમારું મૂલ્ય છે. ખ્યાલ આવશે? એટલે જે રાશિને દર્શાવવું છે તો ફક્ત ને ફક્ત તમને મૂલ્યની જરૂર પડે તો અદિશ રાશિ, મૂલ્ય ઉપરાંત દિશા બંનેની જરૂર પડે તો કેવી રાશિ, સદિશ રાશિ. ક્લિયર? ચલો બંનેનો તફાવત હવે આપણે સમજી લઈએ. બંને આપણી પાસે છે અહીંયા અદિશ ભૌતિક રાશિ છે, બરાબર, અને બાજુમાં જે આપણી પાસે છે સદિશ ભૌતિક રાશિ છે. પહેલા બંનેની વ્યાખ્યા આપી દેશું તો એ અદિશ કોના ઉપર આધાર રાખશે, માન ઉપર, જ્યારે સદિશ માન અને દિશા એમ બંને ધરાવશે. અદિશ ભૌતિક રાશિ એટલે એમ કહી શકે એનું મૂલ્ય જે છે ને એ મૂલ્યની અંદર ફેરફાર થઈ શકે, બરાબર, તેમના માનમાં તે ભૌતિક રાશિમાં ફેરફાર થાય, અને અહીંયા જે ફેરફાર થાય માન અને દિશા એમ બંનેમાં ફેરફાર થાય, ખાલી માનમાં કે ખાલી દિશામાં ફેરફાર થતો નથી, અને એમાં ફેરફાર થશે તો રાશિમાં ફેરફાર થશે. પહેલામાં મૂલ્ય બદલાશે તો પણ રાશિ બદલાશે, અહીંયા મૂલ્ય અને દિશા બદલાશે એટલે રાશિનું મૂલ્ય શું થઈ જશે, અથવા તો એ જે તે રાશિ છે એમાં ફેરફાર થઈ શકે છે. અદિશ ભૌતિક રાશિ છે તો એના માટે તમે સાદું, આપણો જે બેઝિક સાદા સરવાળાના જે નિયમ હતા ને એ નિયમ વડે તમે સરવાળો કરી શકો. દાખલા તરીકે 2 + 3 = 5 થાય, એ બધાને ખબર છે. પણ હું તમને એમ કહું, એક્સ અક્ષની જે ગતિ છે, એક્સ અક્ષની ગતિમાં 2 કિલોમીટર પર અવરની ગતિ થાય, અને વાય અક્ષની દિશામાં જે ગતિ થાય એ 3 કિલોમીટર પર અવરની ગતિ થાય, તો એની ટોટલ ગતિ 5 કિલોમીટર પર અવર છે એવું ગણી શકાય નહીં. યાદ રાખજો, ડાયરેક્ટલી આવું આપણે કહી શકતા નથી, આપણે જેમ જેમ ચેપ્ટરમાં જતા જઈશું, અંદર ઉતરતા જઈશું, તેમ તેમ આપણે વધારે સમજીશું. તો એના માટે કોની જરૂર પડશે, તો કે તમારે એનો સરવાળો કરવો છે તો સરવાળાના નિયમની જરૂર પડશે. કોના સરવાળાના? સદિશના. સદિશ એના સરવાળાના નિયમની જરૂર પડશે. અને ઉદાહરણ આપી દો બંનેની અંદર, બરાબર, ઉદાહરણ તમે લખી શકો છો, એ અલગ અલગ ઉદાહરણ છે તમારી પાસે. અહીંયા આપણે જે આગળ ચર્ચા કરી છે કે જેને દર્શાવવા દિશાની જરૂર નથી એ બધા કેમ આવશે, અદિશમાં, અને જેને દર્શાવવા માટે દિશાની જરૂર છે તો એ બધા કેમ આવશે, સદિશમાં. ક્લિયર? એટલે આ બે માર્ક્સની અંદર તમને પરીક્ષામાં પૂછી નાખે, ભાઈ સદિશ અને અદિશ ભૌતિક રાશિ એનો તફાવત આપો, તો તમારે આટલું લખી દેવાનું છે. જોઈએ આપણે આગળ, સદિશ ભૌતિક રાશિ જે છે એને આપણે કેવી રીતે દર્શાવશું, સદિશ ભૌતિક રાશિ છે બરાબર એને કેવી રીતે દર્શાવી શકાય. તો પહેલી વસ્તુ એ કે સદિશ ભૌતિક રાશિ તમારે દર્શાવવી છે તો એના માટેનો જે સંકેતાક્ષર એટલે કે એનો જે સંજ્ઞા હોય ને, સંજ્ઞા, એની જે સંજ્ઞા હોય એ સંજ્ઞાને આપણે ઘાટા અક્ષર વડે બતાવવાનું છે. હું તમને ઘાટો અક્ષર બતાવું, દાખલા તરીકે વેગ છે, તો આ વેગ માટે આપણે વી વડે દર્શાવીએ, પણ એ વીને મારે આ રીતના ડાર્ક કરવાનો છે, બરાબર. આ રીતના તમે પેનમાં, પેનની મદદથી તમે પેજની અંદર ડાર્ક કરશો દોસ્તો, એટલે સરસ મજાનું પેજ ફાટી જશે. એટલે આપણે શું કરીશું, તો આવા ડાર્ક જે સિમ્બોલ છે ને એ ડાર્ક સિમ્બોલને આપણે દર્શાવવાના નથી. આપણે શું કરીશું, તો કે જે તે સદિશ રાશિ હોય એને સંજ્ઞા હોય એ સંજ્ઞાની ઉપર આ રીતે તીર મૂકવાનું છે, બરાબર. હંમેશા ગમે તે દિશામાં ગતિ કરતો હશે, તીરનું ડાયરેક્શન એમાં ચેન્જ નહીં થાય, તીરનું ડાયરેક્શન આ તરફ જ આવશે. એ પછી આમ ગતિ કરતો હશે ને આ બાજુ, ડાબી બાજુએ, તો પણ તમે જે સદિશ રાશિને બતાવો એના ઉપર તીર તો આમ જ આવશે. પછી એવું નહીં કે સર આ તો આમ જાય છે તો કેમ આમ, સંજ્ઞા છે દોસ્તો, સંજ્ઞા માટે તીરનું ડાયરેક્શન ફિક્સ જ હોય છે, એના ઉપરથી તમને દિશા મળતી નથી, બરાબર ને. એટલે સંજ્ઞા તમારે ડાર્ક અક્ષર વડે બતાવવાની છે અથવા એના ઉપર શું કરવાનું છે, તીર મૂકવામાં આવશે. બાકી કઈ કઈ રાશિઓ સદિશ રાશિ છે તમને વારંવાર આપણે વાત કરીએ છીએ, બરાબર. હવે દળ છે, અંતર છે, સમય, ઘનતા, તાપમાન, દબાણ, ઝડપ, આ બધી કેવી છે, અદિશ છે, બરાબર. આ બધી કેવી છે, અદિશ છે. વેગ કેવી રાશિ છે, સદિશ છે. કેમ કે વેગ દર્શાવવો હશે તો મારે દિશા બતાવવી પડશે. કારણ શું, તો કે આપણે ચેપ્ટરની અંદર એવી વાત કરી દીધી છે કે ભાઈ સ્થાનાંતર જે છે, સ્થાનાંતર, આ સ્થાનાંતર કેવું હોઈ શકે, તો કે સ્થાનાંતર ધને હોય, ઋણ પણ હોય અને શૂન્ય પણ હોય. ધન, ઋણ અને શૂન્ય, આ તો દિશા થઈ ગઈ દોસ્તો, ખ્યાલ આવે છે. એટલે સ્થાનાંતરને દિશા દર્શાવવાની જરૂર પડે છે, તો
તો વેગને પણ જરૂર પડશે. બરાબર, તો ભૌતિક રાશિને દર્શાવવા માટે મેં તમને કીધું એ મુજબ અહીંયા તમારે શું કરી દેવાનું છે, ઉપર તીર મૂકી દેવાનું છે. હવે જે તે ભૌતિક રાશિ છે એનું મારે માન જોઈતું હોય તો શું, માન એટલે એનું મૂલ્ય, મૂલ્ય લેવું હોય. તમે યાદ રાખજો, કોઈ પણ રાશિ છે ને એનું મૂલ્ય લો. દાખલા તરીકે આ સદીશ વી છે, તમે આનું મૂલ્ય લેશો તો ફરતી બાજુ તમારે માનાંક મૂકવાનો છે. આ માનાંક મૂકી દીધો એટલે પછી તમે તીર કાઢી નાખો, અક્ષર જે ડાર્ક લગતા તે ડાર્કે કાઢી નાખો, ડાર્કની પણ જરૂર નથી. અથવા તીર મૂકો છો તો તીર શું કરી નાખો, કાઢી નાખો. કારણ કે મૂલ્ય તમને હંમેશા કેવું આવશે, ધન જ આવશે, એ ક્યારે ઋણ આવવાનું નથી. બરાબર, દાખલા તરીકે આપણે અહીં કીધું છે ભાઈ 5 ન્યૂટન બળ છે, તે 5 ન્યૂટન બળ ને આપણે લખ્યું સદીશ એફ ઇઝ ઇક્વલ ટુ મોડ સદીશ એફ, પણ મોડ એટલે મૂલ્ય તો માત્ર એફ લખાય, ઇઝ ઇક્વલ ટુ કેટલા, 5 ન્યૂટન. ખ્યાલ આવશે? એટલે જો કોઈ પણ સદીશ રાશિ છે એનું તમે માન મેળવો છો, માન એટલે કે એનું મૂલ્ય મેળવો છો, તો ઉપરથી તમારે તીર એને હટાવી દેવાનું છે. અથવા તમે ડાર્ક અક્ષર કરો છો તો એને પણ તમારે કાઢી નાખી અને એની જગ્યાએ આછા અક્ષર વડે દર્શાવવામાં આવે છે. એટલે આ રીતે આપણે કોઈ પણ સદીશ રાશિ છે એને આપણે દર્શાવી શકીએ છીએ. તો સદીશ એટલે શું અને તેને કેવી રીતે આપણે દર્શાવી શકીએ, બહુ બેઝિકથી આપણે શરૂઆત કરવી પડશે. આ બધી વસ્તુ ભલે નાની નાની છે પણ જો આને નહીં સમજો ને તો અઘરું શું થશે, જેમ જેમ ઊંડાણમાં ઉતરતા જશું તેમ તેમ અઘરું થશે. એટલે નાની નાની બાબતો ભલે હોય પણ યાદ રાખવી પડશે. તમને એમ થશે વારંવાર શું દર્શાવ દર્શાવ દર્શાવ, પણ આટલું શીખવાનું છે, આ શીખાઈ ગયું એટલે અંદર ઓટોમેટિક આવડે છે. જો ચાલો સદીશ એટલે શું અને તેને કેવી રીતે દર્શાવી શકાય, તો તીર વાળો જે રેખાખંડ છે એને સદીશ કહેવાય. કોઈ પણ રાશિ તમને આપી, ધારો કે બળ આપેલું છે, ઉપર તીર મૂક્યું તો સદીશ છે, ઉપર તીર નથી તો અત્યારે કેવું છે, અદીશ છે. આ યાદ રાખજો ડિફરન્સ. ધારો કે વેગ છે તો આ વેગ ઉપર તીર મૂક્યું એટલે સદીશ છે, પણ ખાલી વી લખ્યું તો એ શું છે, અદીશ છે. બરાબર, એટલે ઝડપ પણ હોઈ શકે. હવે તો કે રેખાખંડનો જે તીર વાળો છેડો છે ને એને સદીશનું શીર્ષ કહેવાય. આ સમજો મેં આ મોટું તીર દોર્યું, મોટું તીર, તો એમાં આ જે પોઈન્ટ ભાગ છે ને ઉપરનો શરૂઆતનો ભાગ, એ ભાગ એને કહેવાય શીર્ષ, અને આ પાછળનો જે બેક સાઈડનો ભાગ આવે ને એને કહેવાય પૂંછ, પૂંછડી પૂંછડી પૂંછડી. ઉપરનો ભાગ માથાવાળો ભાગ શીર્ષ છે અને નીચે જશો એ કયો ભાગ આવશે, પૂંછ આવશે. એટલે તીર એનો છેડાવાળો જે ભાગ છે એને શું કહેવાય, શીર્ષ કહેવાય, અને બીજો જેડો લે અંતિમ ભાગ થયો એને શું કહેવાય, પૂંછ કહેવાય. હવે સદીશ હકીકતમાં કઈ રીતે દોરવામાં આવે ને આપણે એની ચર્ચા કરીએ છીએ. તો સદીશ જે છે ને એની લંબાઈ, એ સદીશ ભૌતિક રાશિ જે બી હશે એ રાશિના મૂલ્યને અનુરૂપ દર્શાવવામાં આવે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈ લીધું છે, માની લો કે ભાઈ 4 સેન્ટીમીટરનું બળ છે એ પૂર્વ દિશામાં લાગે છે અને મારે એને સદીશ સ્વરૂપે દર્શાવી છે તો શું. તો પેલા તો કેટલું બળ લાગે છે ને એ વસ્તુ વિચારી લો. તો 1 ન્યૂટન બળ એને અનુરૂપ 1 સેન્ટીમીટર, એટલે આપણે પેલું છે ને સાદી ભાષામાં તમે આલેખ દોરો હોય તો આલેખ માટે તમે સ્કૂલ સ્કેલ માપ લેતા હતા, હવે એ સ્કેલ માપ પ્રમાણે મેં ધ્યાનમાં લઈ લીધું. ધારો કે મારે 4 ન્યૂટન છે, 4 ન્યૂટન અહીંયા સોરી 4 સેન્ટીમીટર નહીં પણ 4 ન્યૂટન આવશે. 4 ન્યૂટન છે એ 4 ન્યૂટનનું બળ મારે દર્શાવવું છે, તો હું એક સિમ્પલ સ્કેલ માપ લઈ લઉં છું. સ્કેલ માપ શું, તો કે 1 ન્યૂટન હોય ને તો એના બરાબર 1 સેન્ટીમીટર સદીશ દોરવાનો. તો આવા કેટલા ન્યૂટન છે, 4 ન્યૂટન છે, તો કેટલા સેન્ટીમીટર દોરવો પડે, 4 સેન્ટીમીટર દોરવો પડે. હું અહીંયા ઉપર દોરું છું, સમજો કે આ 4 સેન્ટીમીટર થયો, તો આ 4 સેન્ટીમીટરનો આપણો સદીશ કહેવાય. હવે તમને એમ કહે ભાઈ 40 ન્યૂટન, 40 ન્યૂટનનો તમારે બળ લાગે છે, તમે આના માટે સદીશ દોરો તો શું 40 સેન્ટીમીટરનો સદીશ દોરશો નહીં. તો એના માટે સિમ્પલ એવું કહી શકે સ્કેલ માપની અંદર કે 10 સેન્ટીમીટર હોય ત્યારે 1 ન્યૂટન બળ ગણીએ, એટલે 1 ન્યૂટન બળ માટે કેટલા, 10 સેન્ટીમીટર. તો 40 ન્યૂટન હોય તો કેટલા થાય, 4 સેન્ટીમીટર થાય ને. એટલે આપણી અનુકૂળતા મુજબ આપણે સ્કેલ માપ પસંદ કરવાનું છે. ઓકે, એટલે એના પ્રમાણે આપણે એને દર્શાવી શકીએ છીએ. કોઈ પણ મૂલ્ય છે એને તમે દર્શાવી શકો, પણ યાદ રાખજો તમને જે દિશા આપી છે ને એ દિશામાં કોઈ ચેન્જ ના થવો જોઈએ. તમને એમ કીધું છે પૂર્વમાં લાગે છે, તો તમારે સદીશનું જે તીર હોય ને, સમજો હું તમને દિશા બતાવી દઉં. માની લો કે અહીંયા આપણી પાસે સ્પેસ છે, આ ઉપર અહીંયા દિશા બતાવું છું,
પૂર્વ પશ્ચિમ, પછી અહીંયા છે ઉત્તર દક્ષિણ, દક્ષિણ મતલબ દક્ષિણ. ચાલો પૂર્વ, મને એમ કીધું છે પૂર્વ દિશામાં, તો મારે પૂર્વ દિશામાં જ દોરવો પડે, એટલે આ મારે આ તરફનું તીર રાખવું પડે. પશ્ચિમ કીધું એ મને દોસ્તો, દાખલા તરીકે મને એમ કીધું ભાઈ પશ્ચિમ દિશા છે, તો મારે શું કરવું પડે, તો મારે કમ્પલસરી આ તરફનું તીર રાખવું પડે. ઉત્તર કીધું હોય તો ઉત્તર તરફ, દક્ષિણ કીધું હોય તો દક્ષિણ તરફ. ક્લિયર? દિશા ભૂલાવી ના જોઈએ. જે દિશાની વાત કરી છે ને એ દિશા જળવાવી જ જોઈએ, કે આ દિશામાં છે તો એ જ દિશામાં તમારે સદિશનું તીર, ઉપરનું શીર્ષ એ તરફ જવું જોઈએ. તમને એમ કીધું હા ભાઈ પૂર્વ અને ઉત્તર વચ્ચેના સમતલમાં, ઉત્તર પૂર્વ સમતલમાં કીધું, ઉત્તર પૂર્વ સમતલમાં, તો તમારે અહીંથી સદિશ દોરવાનો આ તરફ, બેની વચ્ચેનો. કોઈને મન દુઃખ થવું જોઈએ નહીં, કોઈને એમ ના થવું જોઈએ મારા તરફ વધારે આવ્યું, આના તરફ ઓછું આવ્યું. સમજાય ને? આ બધું આપણે નાના હતા ત્યારે કરતા હતા. પણ સમતલ કીધું છે એટલે આપણે હંમેશા વચ્ચેથી ધ્યાનમાં લઈશું. એટલે હવે યાદ રહેશે સદિશ એટલે શું, તો કે તીર વડે દર્શાવાય, તીરમાં ઉપરનો ભાગ, અણીવાળો જે ભાગ હોય એને શું કહેવાય, શીર્ષ એટલે કે એને હેડ કહેવાય, અને પૂછ એટલે એને ટેલ કહેવાય. બરાબર? શીર્ષ પૂછ હેડ ટેલ. કઈ તરફ દોરવાનો? જે દિશા આપણને વાત કરી છે રકમમાં, કે આ તરફ દોરવાનો છે તમારે, પશ્ચિમ તરફ, પૂર્વ તરફ, ઉત્તર તરફ, જે બી આપેલું છે એ તરફ તમારે દોરવો પડશે.